નમસ્કાર મિત્રો, કૃષિ ચિંતન ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જ્યારે આપણે પરમ પૂજ્ય ગુરુદેવની કલમ માંથી નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાની અંદરના લેખને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય એક એવી જ વિભૂતિ હતા. તેમને ભાષા, વાણી, કલમ તથા વક્તૃત્વ કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનાર એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખાયા છે, જેમાં ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે તે વિશે આજે વધુ પ્રકાશ પાડીએ. આજનો જે વિષય છે જેમાં પ્રેમ અને સેવા જ તો ધર્મ છે. શરીર અને પ્રાણ મળીને જે રીતે પૂર્ણ પુરુષ બને છે, ધર્મ પણ આ જ રીતે બાહ્ય અને આંતરિક બે સ્વરૂપમાં વહેંચાયેલો છે. બાહ્ય રૂપ છે પૂજા, અર્ચા, દીપ, આરતી વગેરે કર્મકાંડ, પરંતુ તેનું આંતરિક સ્વરૂપ ભાવાત્મક છે, જેનું નિર્માણ પ્રેમ અને સેવાથી થાય છે. કર્મકાંડ બાહ્ય સાધન નિર્જીવ, અલ્પકાલીન અને સ્થૂળ હોય છે. શરીર સમય જતા નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય પ્રાણમાં ફેરવાઈ જાય છે. કર્મકાંડ પણ આ જ રીતે થોડા જ દિવસ ચાલે છે. આગળ તો તેનાથી ઊંચી ભાવનાત્મક કક્ષામાં પ્રવેશ લેવાનો હોય છે, જ્યાં મનુષ્યને પ્રેમ અને સેવાના પાઠ ભણાવવામાં આવે છે. ધર્મ પ્રશિક્ષણની પરિપૂર્ણતા જીવનને પ્રેમમય તથા સેવામય બનાવવામાં જ આવે છે. તેના વગર ધર્મ મૃત છે, નિર્જીવ છે. સેવા અને પ્રેમ તેનાથી તે પોતાના સાચા સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે. મહાત્મા ગાંધીનું કથન છે, ધર્મનું અર્થ સત્ય અર્થાત ઈશ્વર પ્રાપ્તિ છે. ધર્મ પ્રેમનો પથ છે. પછી ધૃણા કેવી, દ્વેષ કેવો, મિથ્યાભિમાન કેવું. મનુષ્ય એક બાજુ તો ઈશ્વરની પૂજા કરે, બીજી બાજુ મનુષ્યનો તિરસ્કાર કરે, આ વાત સમજવા લાયક નથી. મનુષ્ય બીજાને નૈતિક ઉપદેશ જ આપતો રહે તો તેનાથી કોઈનું કામ નથી બનતું. સમય પર સહાયતા મળવી, મુશ્કેલીઓ અને કઠણાઈઓ દૂર કરવી ઉપદેશ આપવા કરતાં વધારે ઉપયોગી છે. તેનાથી જ કોઈને કંઈક નક્કર લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ જ ઈશ્વરની સાચી પૂજા છે. કોઈ તળાવમાં એક બાળક ડૂબી રહ્યો હતો. બે યોગથી તેના અધ્યાપક ત્યાંથી પસાર થયા. બાળકને ડૂબતો જોઈને સીડીઓ પર ઊભા રહીને ઠપકો આપવા લાગ્યા. કેમ રે, મેં મનાઈ કરી હતી? મેં તો તને ઊંડા પાણીમાં ઉતારવાની ના પાડી હતી, તો પછી તું કેમ પાણીમાં કૂદ્યો? ભલા માણસ, પહેલાં તરતા શીખી લેતો પછી પાણીમાં જતો. અધ્યાપકજી જાણે ક્યાં સુધી ઉપદેશ ચાલુ રાખતા, ત્યારે એક ખેડૂત પાણીમાં કૂદ્યો અને બાળકને બહાર કાઢી લાવ્યો. ખેડૂત બોલ્યો, પંડિતજી, ઉપદેશ સ્કૂલમાં આપવામાં આવે છે, અહીં તો બાળકને ડૂબવાથી બચાવવાની જરૂર હતી. બિચારા અધ્યાપકની જેમ ઉપદેશદાતાઓની આજે પણ અછત નથી. આવા ધર્મ પણ ઘણા છે, જેમાં ઉપદેશ અને શિક્ષાઓથી પુસ્તકોના પુસ્તકો બળલા પડ્યા છે. જગ્યાએ જગ્યાએ ધાર્મિક સભાઓ પણ ખૂબ થતી રહે છે. નાટક, રામલીલા વગેરેથી પણ જાત જાતની શિક્ષાઓ અપાતી રહે છે, પરંતુ સામાન્ય જનો માટે ઉપદેશોનો કોઈ પ્રભાવ નથી હોતો. બીજું તો ઠીક,
પોથી દાણી પંડિત પણ વ્યવહારિકતા તથ્યનું અનુશીલન નથી કરી શકતા. આ દ્રષ્ટિએ તો કબીરદાસજીની વાણી સત્ય અને બુદ્ધિસંગત લાગે છે. તેમણે લખ્યું છે, ઓઠી પડી પડી જગ મુવા પંડિત ભયા ન કોઈ, ડાય આખર પ્રેમ કા પડે સો પંડિત હોય. પુસ્તકો વાંચી લેવાથી જ કોઈ ધર્મનિષ્ઠ નથી બની જતો. સાચો ધર્મ તો પ્રેમ છે, જેનાથી માનવ માત્રમાં દુઃખોની અનુભૂતિ થાય છે. કોઈના દુઃખથી દુઃખ ન થાય તે પણ કોઈ માણસ છે, તેને તો પોષણ હૃદયના જ કહેવાઓ વધુ યોગ્ય ગણાશે. પછી તેને ગમે તેટલો ગ્રંથોનું અવલોકન કેમ ન કર્યું હોય. આપણી આંખોની આગળથી દરરોજ કેટલાય પ્રાણીઓ એવા પસાર થતા રહે છે જેને આપણી સહાનુભૂતિની અપેક્ષા હોય છે. ભૂખ્યા, તરસ્યા, વસ્ત્રહીન, અશિક્ષિત, સાધનવિહીન આપણાથી સહયોગની આશા રાખે છે. પરંતુ કેટલો કઠોર તે મનુષ્ય હશે જે તેને જરાય સેવા નથી આપી શકતો. જે સેવા ધર્મનો સાર છે તેને જ લોકો નાનાપણાનું ચિહ્ન સમજે છે. પરોપકારથી વધીને બીજો ધર્મ નથી. બીજાની સેવાઓથી વધીને પરમાત્માની સાચી પૂજા બીજી કોઈ હોઈ શકતી નથી. પરમાત્મા સંપૂર્ણ વિશ્વમાં નિવાસ કરે છે, તેને માટે એક મંદિર બનાવી દીધું તો કયું મોટું કામ કરી દીધું. જે અસંખ્ય જીવધારીઓને ભોજન આપતા રહે છે તેને માટે ભોગની થોડીક એવી મીઠાઈ ન પણ મળે તો પણ કોઈ વાંધો નહીં. પરમાત્મા બધાને જીવનદાન આપે છે, તેને શું ભેટ પૂજા ચડાવીને પણ કોઈ પ્રસન્ન કરી શકે છે. તેની સાચી પૂજા તો સદવ્યવહાર છે. દિન દુખીઓના રૂપને તે પોતાના ભક્તોની સેવા મેળવવા માટે દર દર ભટકતો રહે છે. તેની દરિદ્ર નારાયણના રૂપ જોઈ શકીએ તો બધે તમારી પૂજા મેળવવા તે પ્રતીક્ષા કરતો મળશે. પંડિત અને પછાત મનુષ્ય માટે પ્રેમ અને સદભાવના પૂર્વક થોડોક સહયોગ આપવામાં આવે તો તેનાથી પોતાને જે આંતરિક આહલાદ મળે છે તે પરમાત્માનો વધાય સંદેશ નહીં તો બીજું શું છે. દુઃખી મનુષ્યનું આંતરિક આશીર્વાદ મેળવવાથી જે હૃદયમાં વિશાળતા અને પ્રસન્નતા આવે છે તે જ તો પરમાત્માની સાચી અનુભૂતિ હોય છે. ભૂલમાં તે લોકો છે જે પરમાત્મા ની આ સાચી ઉપાસનાથી વંચિત રહીને ફક્ત કર્મકાંડની પાછળ પડેલા પોતાની મોટાઈની ડિંગ હાકતા રહે છે. ખરેખર જે અસહાયોના હૃદય સ્પર્શ ન કરી શક્યા, સંસારને સદવ્યવહાર ન આપી શક્યા તેની ઉપાસના અધૂરી છે. તેને ક્યારે ભગવાન મળશે એવું વિચારવું પણ ખોટું છે. પરમાત્માને સાચા હૃદયથી જે પ્રીતિ રાખે છે તેને સૃષ્ટિના દરેક પ્રાણીમાં તેની છાયા જોવા મળે છે. શું ઊંચા શું નીચા આખો સંસાર તેનાથી જ ઓતપ્રોત થઈ રહ્યો છે. નાના મોટા ઊંચા નીચા ભેદભાવ પરમાત્મા પ્રત્યે અન્યાય છે. સર્વત્ર વ્યાપી પ્રભુને સમદર્શી પુરુષ જાણી શકે છે. જે પ્રાણી માત્રને પ્રેમની દ્રષ્ટિએ જોયે છે તે જ ઈશ્વરનો પ્યારો છે. પોતાના પત્ની બાળકો સંબંધી સુધી પ્રેમને પ્રતિબંધિત રાખવો સ્વાર્થ છે. પ્રેમનું ક્ષેત્ર અસીમ છે, અનંત છે. તેને પ્રાણી માત્રના હૃદયમાં જોવા જ ઈશ્વર નિષ્ઠાનું સબૂત છે. તે ક્યારે કોઈને અપ્રિય નથી કરી શકતો. કોઈને દુઃખી જોઈને તેનું કાજુ કંપી ઉઠે છે. તેણે તો બધામાં જ પોતાના રામને રમતા જોઈ લીધા છે.
સેવા અને ભક્તિ ખરેખર બે વસ્તુઓ નથી, તે એકબીજાના પૂરક છે, એકબીજા પર આશ્રિત છે. પ્રેમ જ્યારે મન અને વાણીથી ઉતરીને આવે છે તો તેને સેવા રૂપે જોઈ શકાય છે. સાચો પ્રેમી તે છે જે ફક્ત શબ્દોથી જ મધુરતા ન ટપકાવતો રહે, પરંતુ પોતાના પ્રેમીના દુઃખ દર્દમાં થોડાક હાથ લગાવે, મદદ પણ કરે. કર્તવ્ય પાલનમાં કષ્ટ સ્વાભાવિક છે. કષ્ટની અવગણના કરીને પણ જે કર્તવ્ય પાલન કરી શકતા હોય, સાચી સેવાનું પુણ્ય ફળ તેને જ પ્રાપ્ત થાય છે. માતા પોતાના પુત્ર માટે કેટલું કષ્ટ સહે છે, પરંતુ બદલામાં કોઈ માંગતી નથી. આ જ સેવાનું સાચું સ્વરૂપ છે. તેમાં તો આપવાનું જ છે, મેળવવાનું કંઈ નથી. જે પોતા બધું જ ન્યોછાવર કરી શકતા હોય તેને જ તો પરમાત્માનું સાનિધ્ય સુખ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળે છે. કુટુંબની સાર સંભાળ, સ્વજનોના પાલન પોષણની વ્યવસ્થા, બાળકોને શિક્ષિત વિકસિત બનાવવા, આ બધું સેવા કાર્ય છે. પરંતુ આ કાર્ય કરીને અહંભાવના ન રાખવો જોઈએ. નિષ્કામ કર્મને જ સેવા કહેવાશે. જેનાથી પોતાનો સ્વાર્થ સધાતો હોય તે ક્યારેય સેવા નથી કહેવાતી. વ્યક્તિગત અને પારિવારિક ક્ષેત્રથી જ મનુષ્ય આગળની ઉત્કૃષ્ટ સેવાનો આધાર બનાવે છે. આ ક્ષેત્ર આગળ વધીને પ્રાણી માત્રનું હિત અને ત્યાગ ભાવનાના રૂપે ફેલાઈ જાય છે. પ્રારંભકાળથી જ જે અહંકાર બાકી રહી ગયો હતો, વિશ્વ સેવાની ભાવના હતી, તે બધું ભળી જાય છે અને મનુષ્ય પ્રેમની પૂર્ણતાનું રસાસ્વાદન કરવા લાગે છે. પારમાર્થિક સેવાનું સ્વરૂપ કામ ભાવ તથા અહંકારની વિગ્રહથી મુક્ત હોય છે. ત્યાં ફક્ત પોતાની યોગ્યતાનો લાભ બીજાઓને આપવાનો રહે છે. હું કંઈ નથી, જે કંઈ છે તે છે. હું કંઈ નથી કરતો, તે બધું પરમાત્મા જ કરે છે. હું તો એક યંત્ર માત્ર છું, જે તેના ઇશારા માત્રથી કામ કરતો રહું છું. હું વ્યક્તિ અથવા સમાજ પર કોઈ અહેસાન નથી કરતો, તેનાથી મને આંતરિક આનંદ પ્રાપ્ત થાય છે. આ જ મારી સેવાનું મૂલ્ય છે, જે પરમાત્મા મને સતત આપતા રહે છે. ધર્મનું આ જ સાચું રૂપ છે. આ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે બાકી કર્મકાંડ અભ્યાસ માત્ર છે. આપણે ધર્મને કર્મકાંડ સુધી જ બાંધીને રાખવો ન જોઈએ. આપણા હૃદયમાં પ્રેમ અને સેવા ભાવનાનો ઉદય હોય તો સમજવું જોઈએ કે ધર્મના પ્રાણને સમજી લીધો છે, ત્યારે સાચા અર્થમાં કર્મનિષ્ઠ કહેવાવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુ. તુલસી ચિંતન ચેનલમાં પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજીના ક્રાંતિકારી વિચારો રજૂ કરવામાં આવે છે, જે આપના સ્નેહ સંબંધી મિત્રોને ફોરવર્ડ કરજો, જેથી તેના વિચારોથી આધ્યાત્મિક ઉન્નતિના માર્ગને આગળ વધી શકશે અને જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન દરેક પ્રસંગમાં મળી શકશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આવો, આ એક મહાકાળની જે રૂપરેખા અનુસાર ચાલી રહેલું કાર્યને સહભાગી બનાવી અને આજની પરિસ્થિતિમાં માણસને ધન દોલત સંપત્તિની કોઈ કમી નથી, ફક્ત કમી છે પોતાના વિચારો બદલાવાની. જો વિચારો બદલાશે તો સ્વર્ગ જેવું વાતાવરણ ઘરમાં આવશ્યક થશે, તેમાં કોઈ શંકા નથી. તેથી પરમ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે આ ઋષિચિંતના માધ્યમથી જે એક ગુરુ સંદેશ પહોંચાડવાનું જે એમને સહભાગી બનાવ્યા છે, તે બદલ ગુરુદેવને પ્રાર્થના કરીએ કે આ કાર્ય વધુમાં વધુ આગળ વધવા માટે અમને સૌને શક્તિ અર્પણ કરે એવી પ્રાર્થના. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.